પાલનપુર તાલુકાના આકેશણ ગામથી તાલેપુરા ગામ સુધી 30 કિમી લડબી નદીનું 3.69 કરોડના ખર્ચે ડિસિલ્ટિંગ અને સાફ સફાઈનું કામ તત્કાલીન જિલ્લા કલેક્ટર સંદીપ સાગણેના હસ્તે આજથી 3 વર્ષ અગાઉ ખાતમુહૂર્ત કરીને સિંચાઈ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જે કામ 3 વર્ષ વીતવા આવ્યા હોવા છતાં હાલમાં માત્ર 12 કિમી સુધી જ પૂર્ણ થયું છે. ચોમાસાની સિઝન આવી હોવા છતાં કે જે ગઢ અને મડાણા આ બે ગામ એવા છે કે જે ગામોમાં ચોમાસામાં પૂર આવે છે, તે ગામમાં હાલ લડબી નદીમાં ઝાડી ઝાકર ઉગી ગયા હોવાથી વધુ વરસાદ આવે આ ગામોમાં નદીમાં પૂર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મડાણા જિલ્લા પંચાયત સદસ્ય જિલ્લા કલેક્ટરને ગઢ અને મડાણામાં નદીને ઊંડી કરવાની કામગીરી કરવા લેખિત રજૂઆત કરી છે. લડબી નદી જે કરજોડાથી પાલનપુર આકેશણ ગઢ મડાણા તાલેપુરા ગામમાંથી પસાર થઈને ખારી નદીમાં ભળી જાય છે. જે કામ હાલમાં પાલનપુરના સલેમપુરા ગામ સુધી માત્ર 12 કિમી સુધી પહોંચ્યું છે, જે 30 કિમી સુધી ક્યારે પહોંચશે તે તો જોવું રહ્યું. 30 કિમી સુધીના આ કામમાં માત્ર 2 ગામો ગઢ અને મડાણા એવા છે કે જ્યાં નદીમાં પૂર આવવાથી લોકોની જાનમાલની નુકસાન થવાની દહેશત વર્તાઈ રહી છે. જે અંગે મડાણા જિલ્લા પંચાયતના સદસ્ય જયંતિભાઈ અંબાણીએ ગઢ અને મડાણા ગામમાં લડબી નદીને ઊંડી કરવાનું કામ સત્વરે ચાલુ કરવા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા 2 હિટાચી મશીન તેમજ 1 JCB મશીનથી લડબી નદીને ઊંડી કરવાની કામગીરી ચાલુ છે, જે સલીમપુરા સુધી 12 કિમીના અંતરે પૂર્ણ થયું છે. કોરોના અને ચોમાસામાં કામ બંધ થયું હતું તેના કારણે વિલંબ થયો છે. જોકે આ વખતે ચોમાસામાં પણ કામગીરી ચાલુ રાખી છે. ઘણી જગ્યાએ પાણી હોય ત્યાં પાળ બાંધી તે પાણીને સુકાવવા દેવું પડે છે. જોકે હાલમાં ચાલી રહેલ કામગીરી માટે ઉચ્ચ કક્ષાએ અમે વધુ મશીન માંગણી કરી અને એટલા વહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગઢ લડબી નદીની સફાઈને લઈને તત્કાલીન જિલ્લા કલેક્ટરશ્રીએ અગાઉ 3 વર્ષ પહેલાં લડબી નદીની સફાઈનું કામકાજ ચાલુ કરેલ, જેની અંદર જે લડબી નદીની અંદર જે વહેતું પાણી હતું એ જગ્યાએ સફાઈ કરી અને સ્પ્રેન્ડિંગ કેનાલ કરવાનું જે કામ ચાલુ કર્યું છે, જે અત્યારે પાલનપુરથી લઈ અને સલેમપુરા સુધી આવ્યું છે. હવે રહી વાત એ કે જે લડબી નદી છે ચોમાસાની અંદર જે પૂર આવે છે, જે ગઢ અને મડાણાની અંદર અગાઉ પણ આ નદીની અંદર પૂર આવેલું છે અને 3 લોકોના મૃત્યુ પણ થયા છે. આને લઈને ગઢ વિસ્તારના જે આગેવાનો છે એમને પણ જે રજૂઆતો કરી છે જિલ્લા કલેક્ટરશ્રીને કે ભાઈ આ જે કામ ચાલુ છે, જે ગઢ અને મડાણાની અંદર જે પૂર આવે છે, તો આ કામ સત્વરે અહીંયા ચાલુ કરવામાં આવે. પરંતુ આ કામ હાલ સલેમપુરા સુધી આવ્યું છે અને આ ચોમાસા સુધી તો લાગતું નથી કે અહીંયા આ જે સફાઈનું કામ છે થશે, જેને લઈને આપણી સાથે હાલ છે ગઢના જે સરપંચ, એ સરપંચને જ આપણે પૂછીશું કે સરપંચ આ સફાઈને લઈને તમે શું ઉપર કોઈ રજૂઆત કરી છે કે કામ કેટલે છે, શું કહેશો સરપંચ? હા, હું હમણાં અમારા લેટરપેડ ઉપર માનનીય કલેક્ટર સાહેબ અને અમારા વિસ્તારના ડેલિગેટ માનનીય ધનજીભાઈ સાહેબના જોડે રહી અમે રજૂઆત કરેલ અને માનનીય કલેક્ટર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે જે સલેમપુરા કામ ચાલુ છે એ નદી વિસ્તાર છે અને ખુલ્લી જગ્યા છે, એમાં અત્યારે કોઈ જરૂરિયાત નથી. પણ અત્યારે જે ગામમાં અમારા ગઢ અને મડાણા વચ્ચે ઝાડી ઝોખરા બહુ વધી ગયા છે અને જો પાણી નદીનો વરસાદ વેણ આવે તો ગામ લોકોને બહુ ભારે નુકસાન થાય એવું છે. તો માનનીય કલેક્ટર સાહેબને મારી નમ્ર વિનંતી કે અત્યારે સત્વરે કામ કરાવે તો એમની અમારા તરફથી એમ અમને ખૂબ આનંદ થશે. સરપંચશ્રીએ પણ રજૂઆત કરી છે અને અત્યારે હાલ આપણી સાથે છે જિલ્લા કોંગ્રેસના અગ્રણી આગેવાન અને મડાણા જિલ્લા પંચાયત સીટના ડેલિગેટ જયંતિભાઈ. જયંતિભાઈએ પણ જે કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે, જયંતિભાઈ આ વિશે શું કહેશો અને શું રજૂઆત કરી છે આપે? રજૂઆતમાં તો એવું છે કે ગઢ અને મડાણા વચ્ચે વહેલા અગાઉ પૂર આવેલું અને આમાં 3-4 માણસો મરી ગયા હતા, એટલે ફરીથી એ બનાવ ન બને એટલે તાત્કાલિક કલેક્ટરશ્રીને આપણે એવું કહીએ કે ઝડપીમાં ઝડપી તમે આ મડાણા અને ગઢ બેનું કામ તમે ઝડપી ચાલુ કરાવો અને પછી પેલું કામ છે એ પાછળથી કરાવશો ચાલશે, અને આ કામ પહેલું તમે ઝડપી કરાવો તો આ ગામની અંદર મડાણા અને ગઢવાની અંદર જે ગામમાં પાણી ઘૂસી જાય તો એનો નિકાલ થઈ જાય. આ તો જિલ્લા કોંગ્રેસના આગેવાન અને મડાણા જિલ્લા પંચાયત સીટના ડેલિગેટ જેઓએ કલેક્ટરશ્રીને પણ લેખિત રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા કલેક્ટરશ્રી શું નિર્ણય લે છે. ગઢથી કેમેરામેન યશ પટેલ સાથે હું દિનેશ રાણા.